અંજાર નગરપાલિકા દ્વારા 73મા સ્વાતંત્ર્ય દિન પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ રાજેશ પલણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સલામી ઝીલવામાં આવી હતી. ધ્વજવંદનના કાર્યક્રમની સાથોસાથ અનેક પ્રકારના કાર્યક્રમો પણ સાથે યોજાયા હતા. અંજાર નગરપાલિકા દ્વારા 73મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી યોગેશ્વરનગર 3 સાર્વજનિક પ્લોટ ખાતે કરવામાં આવી હતી. સવારે 10 કલાકે નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ પલણ અને સિનિયર સફાઈ કામદાર શ્રીમતી લીલાબેન શંકરભાઈ ગાવરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડીકા, કારોબારી સમિતિના ચેરમેન કેશવજીભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા ડેની શાહ, ચીફ ઓફિસર સંજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમયે ગર્લ્સ હાઈસ્કૂલના શ્રીમતી શ્રુતિબેન ચંદે અને વિદ્યાર્થીઓ વૃંદ દ્વારા સંગીત અને રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજેશભાઈ પલણે એક પ્રજાજોગ સંદેશો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ખાસ કરીને ₹3 કરોડના ખર્ચે ચાલી રહેલ શહેરમાં જુદા જુદા વિકાસના કામો, RCC અને પેવર બ્લોકના કામો જે પૂરા કરાવે છે તે બદલ પ્રમુખનો અને તેમની બોડીનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. સાથોસાથ સંખ્યાબંધ જે વિકાસ કામો થયો છે તે બદલ સૌ ગ્રામ્યજનો, સૌ પ્રજાજનોએ એક વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી હતી. જનજનના કાર્યક્રમ પહેલા સવારે 9 કલાકે અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશ પલણ, આડાના પૂર્વ ચેરમેન ભરતભાઈ શાહ, નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન કિશોરભાઈ ખટાવ, વાઇસ ચેરમેન તેજસભાઈ, ગોવિંદભાઈ કોઠારી, સંજય દાવડા, દીપકભાઈ આહિર, હિતેશ વ્યાસ સહિતના લોકોએ પુષ્પાંજલિ કરી હતી અને ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. પ્રભાત ફેરીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પ્રભાત ફેરી શહેરના રાજમાર્ગ ઉપર ફરી ત્યારબાદ ધ્વજવંદનના સ્થળે પૂર્ણ થઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે અંજાર નગરપાલિકા કચેરીના અધિક્ષક કિમજીભાઈ પાલુભાઈ સિંધવ, સેનિટેશન ઇન્સ્પેક્ટર તેજપાલભાઈ લોચાણી, ભરતભાઈ ઠક્કર, શાવન પંડ્યા, મહેશભાઈ મહેશ્વરી, કુમારી અવની નાથાબાવા, કિંજલબેન શાહ, RS ગાવરી, સૂરજમલ ભવરલાલ, વાલજીભાઈ લક્ષ્મણ, હિતેશ આઈડી, ભરત સરપટા તથા સંજય પટેલ ચીફ ઓફિસર જેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થા સંપન્ન થઈ હતી.